હવે આગળનો આપણો ટોપિક છે નેશનલ એમ્બલમ ઓફ ઇન્ડિયા નેશનલ એટલે કે રાષ્ટ્રીય એમ્બ્લમ એટલે કે આપણું રાષ્ટ્રીય ચિહ્ન કયું છે તો આપણું રાષ્ટ્રીય ચિહ્ન તમને ખ્યાલ હશે કે આપણે સિંહની આકૃતિ જે છે આની પહેલા આપણે જોયું હતું કે સારનાથનો સ્તંભ જે છે સારનાથના સ્તંભની ઉપર આપણે મેં તમને ડિટેલમાં સમજાવેલું હતું કે એક સ્તંભ છે એ સ્તંભની ઉપર ઊંધું કમળ છે ઊંધું કમળ જે સ્તંભ જે છે એને આપણે મનોલિથિક મનોલિથિક જે છે મોનોલિથિક સાફ્ટ કહે છે એની ઉપર એબાકસ આવેલું છે એની ઉપર કેપિટલ આવેલું છે તો જે ઊંધું કમળ જે છે ઊંધું કમળ એની ઉપર એક પ્રાણીની આકૃતિ કઈ આવેલી છે તો કે ચાર સિંહો આવેલા છે બે ઘોડા આવેલા છે અને બળદ આવેલું છે તો એ હકીકતમાં શું છે એ આપણું નેશનલ એમ્બલમ છે એ આપણે ક્યાંથી લીધેલું છે તો કે સારનાથની અંદર અશોક સ્તંભ જે આવેલો છે એની અંદરથી આપણે લીધેલું છે બરાબર હવે આની આનું થોડુંક ડિટેલમાં એનાલિસિસ જોઈએ તો ગ્રાફિક રિપ્રેઝન્ટેશન ઓફ ધ લાયન થેટ ઓરિજિનલી ગ્રેડ ઓન ધ ટોપ ઓફ ધ અશોક સ્તંભ અશોક સ્તંભની અંદર અલોંગ વિથ ધ નેશનલ મોટો નેશનલ મોટો પણ લખેલો છે રિટર્ન બિલો ઈટ આપણું જે નેશનલ એમ્બલમ જે છે ને નીચે નેશનલ મોટો એટલે કે આપણું રાષ્ટ્રીય સૂત્ર પણ લખેલું છે ધ લાયન કેપિટલ ક્રાઉનિંગ ધ અશોક પિલર ઇઝ કાવડ આઉટ ઓફ અ સિંગલ બ્લોક ઓફ યલો સેન્ડસ્ટોન પીડા કલાના પીડા કલાનો જે રેતીનો પથ્થર જે છે એમાંથી બનાવવામાં આવેલો છે એન્ડ ફીચર્સ ફોર એશિયાટિક લાયન ચાર એશિયાટિક ક્લાયન્ટનો ઉપયોગ થયેલો છે બેક ટુ બેક આગળ પાછળ જે છે એ એની અંદર બેસેલા છે બટ ધ ટુ ડાયમેન્શનલ રિપ્રેઝન્ટ 2D ની અંદર દર્શાવવામાં આવે તો માત્ર ત્રણ સીં જોવા મળે છે પાછળનો ચોથો સીં જે છે એ જોવા મળતો નથી કારણ કે એ જે છે એ આગળના વ્યુ થી ઢંકાઈ જાય છે ધ ફોર લાઈન સ્ટેન્ડ ઓન શોર્ટ સિલિન્ડ્રિકલ બેઝ ધેટ ઇઝ ફોર અશોક ચક્ર ચાર અશોક ચક્ર જે છે ચાર અશોક ચક્ર એની એ બેઝ છે એ બેઝ એ બેઝની ઉપર ચારે ચાર સિંહો જે છે એ ઊભા છે ધ લાયન ધ બુલ ધ એલિફન્ટ એન્ડ ધ ગેલોપિંગ હોર્સ એટલે કે એક રીતે કોણ કોણ આપેલું છે એક તો અહીંયા સિંહ છે એક તો ઘોડો છે એક તો બુલ એટલે કે બળદ છે અને એક તો એલિફન્ટ એટલે કે હાથી છે આ બધી આકૃતિ જે છે એની અંદર જોવા મળે છે નેશનલ એમ્બલમ ઓનલી વન અશોક ચક્ર ઇઝ વિઝિબલ નેશનલ એમ્બલમ જ્યારે આપણે જોઈએ તો અહીંયા આપણને એક જ અશોક ચક્ર જોવા મળે છે આગળથી જોઈએ તો પરંતુ હકીકતમાં ટોટલ કેટલા તો કે ટોટલ ચાર અશોક ચક્ર જે છે એ એની અંદર છે ઓન ધ લેફ્ટ લેફ્ટ એન્ડ ધ બુલ ઓન ધ રાઈટ અલગ અલગ જગ્યાએ જે છે ટૂંકમાં ચાર છે એ તો તમારે યાદ રાખવાનું છે આ અશોક ચક્ર કોને ડિનોટ કરે છે કોનો રિપ્રેઝન્ટેશન કરે છે તો બુદ્ધિસ્ટ ધર્મ ચક્રનું પરિવર્તન કરે છે બુદ્ધિ જ્યારે પહેલો તે ઉપદેશ આપ્યો સાધનાથની અંદર છે આપણે શું કહે છે બુદ્ધ ધર્મ ચક્ર પરિવર્તન તો એનું ડિનોટ કોણ કરે છે આ ચક્ર કરે છે બીજી વાત કરીએ રિપ્રેઝન્ટેટિવ ઓફ ધ રિપબ્લિક ઓફ ઇન્ડિયા રિપબ્લિક ઓફ ઇન્ડિયા ભારતીય જે પ્રજાસત્તાક રાજ્યને ડિનોટ કરે છે તો લાયન કેપિટલ ઓફ ધ અશોકા પિલર ઇન સારનાથ ઉત્તર પ્રદેશ મોટો આપણો કયો છે તો આપણો મોટો જે શું છે તો કે સત્યમેવ જયતે સત્યમેવ ને જયતે નામનો મોટો જે છે એ આપણે મુંડકોપ નિષદમાંથી લખેલો છે મુંડકોપ નિષદ નામનો ઉપનિષદ જે છે એમાંથી લીધેલો છે બરાબર યુપીએસસી માં એકવાર આ પ્રશ્ન પૂછી ગયો તો એ યાદ રાખજો એડોપ્ટેડ બાય માધવ સાહની નામનો વ્યક્તિ જે છે એને 26 જાન્યુઆરી 1950 ના રોજ જે છે આપણે આ એ એ તેનો મોટો છે છે એમના એના આધારે પ્રશ્ન પૂછેલો છે કે નેશનલ એમ્બલમ ઓફ ઇન્ડિયા એ ક્યાં આવેલું છે તો એ સારનાથના સ્તંભ ઉપર આવેલો છે સારનાથનો સ્તંભ ઉપર તો આપણે ડિટેલમાં લેક્ચર જે છે એ લઈ લીધો છે અને સ્તંભ કઈ રીતે બનતા હતા મોરિયા ની અંદર એ આપણે જોઈ લીધું છે બરાબર એવું લાગે તો તમે એ એક વાર જોઈ લેજો ઓકે